નમસ્કાર, હું ભરત સાધુ, આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ ચેનલ સનાતન સત્યને તમારા સુધી પહોંચાડી રહ્યું છે, શ્રી રામાનંદીય પરંપરાને ઉજાગર કરી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં ચતુઃ સંપ્રદાયના એ 52 દ્વારા ગોત્રોનો ગૃહસ્થ પરંપરાનો એ પરિવાર રામાનંદીએ ઓળખ લખાવે છે, રામાનંદી સાધુ તરીકે ઓળખ ધરાવે છે. રામાનંદીય પરંપરાની વાત કરવા જઈ રહ્યા છીએ, ગ્રંથોના આધારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણા સંપ્રદાયો અને આપણા સંપ્રદાયોમાં લખાયેલા પુસ્તકો, લખાયેલા ગ્રંથો, આપણા આચાર્ય દ્વારા જે વાતો મૂકવામાં આવી રહી છે એ વાતોને અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. અમારો હેતુ કોઈની આસ્થા શ્રદ્ધા તોડવાનો નથી, પણ સાચી શ્રદ્ધા જન્મે, મૂળ પરંપરાઓ, મૂળ સંપ્રદાયો ની સાથે શ્રદ્ધા જોડાય એ મહત્વપૂર્ણ છે. આપણી નવી પેઢી કે પરિવારો ભટકે નહીં અને સનાતન સત્યની સાથે જોડાયેલા રહે એ માટેનો અદ્ભુત પ્રયાસ અમે ઘણા સમયથી કરી રહ્યા છીએ. ખાસ કરીને ગુજરાત અને ગુજરાતમાં રામાનંદીય પરંપરાના કુળદેવી તરીકે કમળાદેવીને સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. તે આપણી એક પણ પરંપરા કે આપણા પરંપરાઓના, આપણા સંપ્રદાયોના ગ્રંથોમાં વિધાન જોવા મળતું નથી. અને રામાનંદીય પરંપરાનો ઉદ્ભવ ક્યાંથી થયો, કેવી રીતે થયો અને એનો હેતુ શું એ જાણો તો તમને રામાનંદીય પરંપરા સમજાશે. ઘણા એવું કહેતા હોય છે કે રામ સીતા, સીતારામજી અને સીતાજી એ જ લક્ષ્મીજી, તો એ લક્ષ્મી સ્વરૂપા એ જ આપણા કુળદેવી છે, એ કમળાદેવી છે. તો ભગવાન શ્રી રામ પણ એ વિષ્ણુના જ અવતાર છે. તો લક્ષ્મીજી અને વિષ્ણુજી, ભગવાન વિષ્ણુના મંદિરો તો અસંખ્ય છે, તો રામજી મંદિરોની જરૂર શું પડી? પ્રભુ શ્રી રામજીની ભક્તિ, ભક્તિનો પ્રસાર થાય એ માટે થઈને રામાનંદ સંપ્રદાયનો ઉદ્ભવ થયો છે. રામ સીતા હનુમાન બ્રહ્મા વશિષ્ઠ પરાશર વેદવ્યાસ સુખદેવ પુરુષોત્તમ બોધાયના ગંગાધરા સદાચાર્ય રામેશ્વરા દ્વારાનંદ દેવાનંદ શ્યામાનંદ સુતાનંદ પૂજ્યોત્તમ ચિદાનંદ પૂર્ણાનંદ શ્રીયાનંદ હરિયાનંદ રાઘવાનંદ રામાનંદ ભાષ્ય કરોતમ એન પૂર્ણેન આચાર્ય સપ્રેમ પ્રણામ જીને રૂપિયો શ્રી સંપ્રદાય કલ્પદું. શ્રી સંપ્રદાયમાં સીતાનાથ સંભારમાં રામાનંદ મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. માં જગત જનની જાનકી એ રામાનંદ સંપ્રદાયની પર્વતક છે, શ્રી સંપ્રદાયની પર્વતક છે, વાહક છે અને એ જ આપણી માં છે. અને આપણે માતા પિતા બંનેની યુગલ સ્વરૂપની પૂજા અર્ચના આદિ અનાદિથી કરતા આવ્યા છીએ. પાર્ષદ હનુમાનજી એ આપણા કુળદેવ છે. તમે તમારી 2-3 પેઢી પાછળ જશો ત્યારે ક્યાંય તમને કુળદેવનો ઉલ્લેખ જોવા નહીં મળે. કુળદેવ હનુમાનજી એ આપણા ખાખી પરંપરા, કારણ કે કુળ આપણે ત્યજ્યું, આપણા પૂર્વજો ખાખી હતા, કુળનો ત્યાગ કરેલો છે અને ગુરુ પરંપરામાંથી દીક્ષિત થયા છે. તો જે ગુરુ પરંપરાથી દીક્ષિત થયા છીએ એ જ ગુરુ પરંપરાની આપણે ઓળખ લગાવીએ છીએ. જે દ્વારા ગોત્રથી દીક્ષિત થયા છો એ દ્વારા ગોત્ર તમે લગાવો છો. દેવ મુરારી લગાવતા હોય તો મુરારી દેવાચાર્ય, પ્રયાગરાજ દ્વારાગંજથી તમે દીક્ષિત છો. અગ્રાવત લખાવી રહ્યા હો તો રેવાસા રાજસ્થાન અગ્રદાચાર્યજી મહારાજના એ દ્વારાપીઠમાંથી તમે દીક્ષિત થયા છો એટલે અગ્રાવત છો. કુબાજી લખાવતા હો તો કુબડા, કુબાજી મહારાજ જીતડા રાજસ્થાનની કુબાજી પીઠના તમે વારસો છો, એ દ્વારામાંથી નીકળ્યા છો એટલે કુબાવત છો. તો રામાનંદીય પરંપરાના તમામે તમામ દ્વારા ગોત્રમાં ક્યાંય પણ કુળદેવી કમળાદેવીનો ઉલ્લેખ જોવા મળતો નથી, પાર્ષદ તરીકે હનુમાનજી જોવા મળે છે.
અને રામાનંદીય પરંપરા એટલે કે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર સર્વેશ્વર સીતારામજીની પૂજા અર્ચના અને જગતમાં પ્રભુ શ્રી રામજીની ભક્તિ ભક્તિના પ્રસાર માટે થઈને આ સંપ્રદાયનો ઉદ્ભવ થયો છે. હવે સીતારામજી આપણને મળ્યા છે એ પરંપરાને આપણે છીએ અને આપણે એવું કહીએ છીએ કે સીતાજી એ જ લક્ષ્મી છે, એવી રીતે આપણે સીતાજીને ત્યજીને લક્ષ્મી તરફ જઈ રહ્યા છીએ. જો લક્ષ્મીજી અને વિષ્ણુની જ પૂજા અર્ચના હોત તો રામજી મંદિરોનો ઉદ્ભવ ન થયો હોત. રામજી મંદિરનો ઉદ્ભવ એ રામજીની ભક્તિ ભક્તિનો પ્રસાર પ્રસાર જન જન સુધી ઘર ઘર સુધી પહોંચાડવા માટે થયો છે. જગતનું એક નાનામાં નાનું બાળક કે આપણી પરંપરાનું આપણે આ સાધુ સમાજનું એક નાનામાં નાનું બાળક, આ બાળકને આ જગત સીતારામજી ક્યાંય પણ જોવા મળે તો તરત સીતારામનો નાદ કરે છે, એ મુખ્ય ધારા છે આપણી. કારણ કે આ જગતને સીતારામ બોલતા શીખવાડનાર પરંપરાના બાળકો છો તમે. આ જગત જ્યારે પણ દુઃખી હોય ત્યારે એને દુઃખમાંથી મુક્ત કરનારા એ રામજી મંદિરો છે. અને આપણો ઈષ્ટ બાલ સમય રવિ ભક્ષ લઈયો તબ તીનો હું લોક ભયો અંધયારો કો નહીં જાનત હે જગ મેં કપિ સંકટ મોચન નામ તુવા. આવો સમર્થ હનુમાનજી મહારાજ હોય, નિત્ય હનુમાન ચાલીસાના પાઠ એ આપણી પરંપરામાં છે, સુંદરકાંડના પાઠ એ આપણી પરંપરામાં છે, રામરક્ષા સ્ત્રોત્રના પાઠ એ આપણી પરંપરામાં છે. અને એ પરંપરાથી પટકાવીને આજે વર્તમાનમાં જે કમળાદેવી માતાજી, કમળાદેવીનો કોઈ વિરોધ નથી, એ દેવી સ્થાને છે, લક્ષ્મીજી છે, લક્ષ્મીજીનું એક સ્વરૂપ છે. સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ એ આપણા માટે નમનીય છે, વંદનીય છે, એને આપણે નમન કરીએ છીએ, એને માનીએ છીએ, પણ આપણે કુળના પરંપરાઓને ક્યારેય ન છોડવી જોઈએ. આપણે ક્યાંય ભટકવું ન જોઈએ. આજે રામાનંદીઓ ઘણી જગ્યાએ ભટકી રહ્યા છે, ક્યાંક મામાદેવમાં ભટકી રહ્યા છે, ક્યાંક દેવીઓમાં ભટકી રહ્યા છે. હે, રામ નામ આહાર એ તમારો આહાર છે. અને આ પરંપરામાં આવેલા મહાત્મા તુલસીદાસજીએ પણ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર કે સીતારામજીના જ દર્શન કર્યા છે, એ સિવાય એક પણ સ્વરૂપના દર્શન એણે ક્યારેય કર્યા નથી. આપણા ઈષ્ટદેવ, આપણા કુળદેવ, આપણા હનુમાનજી મહારાજે પણ રામ સીતા સ્વરૂપના જ દર્શન કર્યા છે, એ સિવાય એક પણના દર્શન નથી કર્યા. તો એ પરંપરાના આપણે બાળકો છીએ અને આપણે ક્યાં ભટકી રહ્યા છીએ. વર્તમાનના સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરો પણ ભટકાવી રહ્યા છે. બધી વસ્તુ જાણવા છતાં, સંપ્રદાયોને જાણવા છતાં, ગ્રંથોના અભ્યાસ પછી પણ સમાજને શા માટે ગેરમાર્ગે દોરી રહ્યા છો? રામાનંદીય પરંપરા સીતારામજીની પરંપરા છે અને સીતાજી એ જ આપણી માં છે અને રામ એ જ આપણા પિતા છે. તો સીતારામજી સ્વરૂપ, યુગલ સ્વરૂપ એ આપણી ઉપાસનાઓ છે અને એ ઉપાસના આપણે કરવી જોઈએ, એ આપણી મૂળ પરંપરા છે અને એ પરંપરાને ક્યારેય પણ ન છોડવી જોઈએ. ગુજરાતમાં તમામ રામાનંદી ઓળખ ધરાવતા અલગ અલગ સંપ્રદાય એટલે કે નિંબાર્ક સંપ્રદાયની વાત કરીએ તો નિંબાર્ક સંપ્રદાયનો પણ એક પણ ગ્રંથ એવું નથી કહેતો કે કુળદેવી કમળાદેવી છે. ત્યાં સર્વેશ્વરી રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપ ઉપાસના અને સૂક્ષ્મ શાલિગ્રામની ઉપાસના જોવા મળે છે. શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાયની વાત કરીએ તો શ્રી રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપ ઉપાસનાની સાથે બાળ કૃષ્ણ ઉપાસના જોવા મળે છે. મધ્વાચાર્યજીની વાત કરીએ ત્યાં પણ શ્રી રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપની જ ઉપાસનાઓ જોવા મળે છે. આપણી વૈષ્ણવી પરંપરાઓમાં યુગલ સ્વરૂપ ઉપાસનાઓ જ જોવા મળે છે. અને આ તમામે તમામ પરંપરામાં પાર્ષદ હનુમાનજી છે એટલે એ કુળદેવ તરીકે આપણા સ્થાપિત છે. અને આપણા ખાખીઓએ જ્યાં પણ સ્થાપિત કરેલા હોય એ હનુમાનજીનો નિવેદ આપણે કરતા આવ્યા છીએ. આપણા જ્યાં ખાખીએ સ્થાપિત કર્યા હોય, કોઈ પણ દ્વારાના એ રામાનંદી સાધુઓ હોય એના ખાખી દ્વારા સ્થાપિત હનુમાનજીની આજે પણ પૂજા કરે છે, કુળદેવ તરીકે એને માને છે અને દર વર્ષે નિવેદ કરે છે. તો આ છે આપણી મૂળ પરંપરા, અહીંથી ભટકવું ન જોઈએ. અને ભટકાવતા હોય એને કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે અમે કોઈ દેવી દેવતાનો વિરોધ નથી કરતા, કમળા દેવી પણ દેવી છે, દેવી સ્વરૂપે અમે એને માનીએ છીએ, પણ એ કુળદેવી તરીકે સ્થાપિત ન કરો અને રામાનંદીય પરંપરાને બાળકોને ભટકાવવાની કોશિશ ન કરો. રામ કૃષ્ણ વાસુદેવ ભક્તિ મુક્તિદાયકમ.
અમારો હેતુ ફક્ત ને ફક્ત એટલો જ છે કે આપણે આપણી મૂળ પરંપરાઓને પકડી રાખીએ. રામદળ તમામ પુરાવો તમામ પ્રમાણ સાથે તમારી સામે વાત મૂકી રહ્યું છે. એ પુરાવો કે પ્રમાણ કોઈ મનગણત નથી, આપણા પરંપરાના ગ્રંથો દ્વારા, આપણા આચાર્યો દ્વારા, આપણા દ્વારાચાર્યો દ્વારા અને આપણા ગ્રંથો દ્વારા જે પ્રમાણ મળે છે એ પ્રમાણની વાત અમે કરી રહ્યા છીએ. રામાનંદ સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સાથે શ્રી સીતારામજી યુગલ સ્વરૂપ ઉપાસના જોવા મળે છે. નિંબાર્ક સંપ્રદાય દ્વૈતાદ્વૈત સિદ્ધાંત સાથે શ્રી સર્વેશ્વર રાધાકૃષ્ણ યુગલ સ્વરૂપ અને સૂક્ષ્મ શાલિગ્રામ ઉપાસના જોવા મળે છે. વિષ્ણુ સ્વામી સંપ્રદાય શુદ્ધાદ્વૈત સિદ્ધાંત સાથે યુગલ સ્વરૂપ રાધાકૃષ્ણ ઉપાસના અને બાળકૃષ્ણ ઉપાસના જોવા મળે છે. મધ્વાચાર્ય સંપ્રદાયમાં પણ શ્રી યુગલ સ્વરૂપ રાધાકૃષ્ણ ઉપાસના જોવા મળે છે. વૈષ્ણવી એ આપણી પરંપરા છે, વૈષ્ણવ સંપ્રદાયની અંદર યુગલ સ્વરૂપ ઉપાસના જોવા મળે છે અને આપણી પેઢીઓ ખપી ગઈ, આપણા પૂર્વજોએ એ યુગલ સ્વરૂપ ઉપાસના જ કરી છે અને પાર્ષદ હનુમાનજી મહારાજને સેવ્યા છે. જ્યારે પણ ધર્મના પ્રસાર પ્રસાર માટે ભારત ભ્રમણ કર્યું ત્યારે હનુમાનજી સાથે જ હોય છે. આપણી પરંપરાઓમાં જ્યારે ભદ્રોત્સવ થતા હોય છે, ભંડારાઓ થતા હોય છે, ત્યાં પણ કુળદેવ હનુમાનજી મહારાજનું સ્થાન જોવા મળે છે. આપણે સંત સામૈયા થતા હોય છે ત્યારે સંત સામૈયામાં એ દાદાની ધજા, દાદાનો નેજો આગળ ચાલતો હોય છે. એની પાછળ સંતોના સામૈયા માટે વાગતે ગાજતે આપણો એ પરંપરાના સાધુઓ ચાલતા હોય છે. ઘણી જગ્યાએ ભદ્રોત્સવમાં સ્તંભનું સ્થાપન કરવામાં આવે છે તો એ સ્તંભમાં પણ હનુમાનજી મહારાજની સ્થાપના કરવામાં આવે છે અને સ્તંભની ઉપર કળશમાં જે ઘઉં એટલે કે દાદાના થાળ માટે નૈવેદ્ય માટે મૂકવામાં આવે છે અને આપણો તમામ પ્રસંગ પત્યા પછી સૂતક પૂર્ણ થયા પછી એ દાદાનો થાળ કરવામાં આવે છે. હનુમાનજી એ જ આપણા કુળદેવ છે, એ એનું પ્રમાણ આપે છે. એટલે ક્યાંય પણ ભટકવાની જરૂર નથી. તમામ દેવી દેવતાઓને વંદન, પણ આપણી મૂળ પરંપરાઓને ક્યારેય ન છોડવી જોઈએ. આપણા શ્રી સીતારામજી એ જ આપણા માતા પિતા છે, માં સીતાજી એ જ આપણી માતા છે, કુળદેવ હનુમાનજી એ જ આપણા કુળદેવ છે. હનુમાન ચાલીસાનું નિત્ય પઠન કરવું એ આપણી પરંપરા આપણને કહી રહી છે, એટલે આપણું કર્તવ્ય છે. રામ રક્ષા સ્તોત્ર પાઠ કે રામાયણ, રામચરિત માનસના પાઠ, સુંદરકાંડના પાઠ, આ આપણી પરંપરાઓ આપણને શીખવી રહી છે અને આ પરંપરાઓની જાળવણી કરવી જોઈએ. આ પરંપરાઓના વહન માટે થઈને આપણે નવી પેઢીને જાગૃત કરવી જોઈએ કે ચાલો આપણે આપણી મૂળ પરંપરાનું વહન કરીએ, જગતને પણ ત્યાં સત્યની સાથે જોડીએ અને આપણે પણ સત્યની સાથે જોડાયેલા રહીએ. બલ બુદ્ધિ વિદ્યા તે પ્યાર ગોન સાગર જય કપી સે કી હું લોક ઉજાગર રામ દૂત યસુ નિત બળ ધામા અંજન પુત્ર પવન સુત વિક્રમ વજરંગી સુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન વરણ વિરાજ સુમેશ કાનન કુંડલ
શું છે.